ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની આજે યોજાશે ચૂંટણી. ચૂંટણી યોજાવા જઈ રહી છે ગઢડા ગોપીનાથજી ટેમ્પલની 6 બેઠકો માટે 12 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં. એક બેઠક પર દેવપક્ષ બિનહરીફ, 31 મતદાન મથકો ઉપર 25,197 મતદારો મતદાન કરશે. લક્ષ્મીવાડી અને ગઢડા ગોપીનાથજી મંદિર પર કલમ 144 લગાવવામાં આવી. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી છે. 6 બેઠકો માટે 12 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. એક બેઠક પર દેવપક્ષ બિનહરીફ, તો 31 મતદાન મથકો ઉપર 25,197 મતદારો મતદાન કરશે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ આજે મતદાન છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડમાં દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જામતો હોય છે, ત્યારે છેલ્લા ઘણા દિવસથી બંને પક્ષો દ્વારા મતદારોને ક્યાંક ને ક્યાંક પોતાના તરફી મતદાન કરે તે માટે અલગ અલગ મતદારો સાથે બેઠક યોજવામાં આવેલી હતી, જેને લઈ આજે ક્યાંક ને ક્યાંક મતદાન છે. જોઈ શકો છો તે પ્રમાણે દ્રષ્ટિની અંદર ગણતરીની ક્ષણોમાં જ મતદાન શરૂ થશે, જેને લઈ પૂરતી વ્યવસ્થાને બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ગઢડા ખાતે આવેલ લક્ષ્મીવાડીની અંદર મથક બનાવેલ જ્યાં કુલ 31 મતદાન મથક પર 25,197 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 7 બેઠક પરની ચૂંટણી હોય છે, જેમાં 1 બેઠક પર દેવપક્ષ બિનહરીફ થતાં 6 બેઠક પર કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જોવા મળ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને સમગ્ર વિસ્તારની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો તારીખ 21 અને 22 બે દિવસ લક્ષ્મીવાડી તેમજ ગઢડા ગોપીનાથજી ટેમ્પલની આસપાસના વિસ્તારની અંદર કલમ 144 પર લગાવી દેવામાં આવ્યું છે. તો થોડી જ ક્ષણોની અંદર મતદાન પણ શરૂ થશે. મતદાનને લઈ તમામ તળામાર તૈયારી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ હાલ અહીં અત્યારે ગોઠવી દેવામાં આવ્યું છે. મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, ગઢડા. મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે. લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે. અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી, પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી, એટલે અમને મોટી શંકા છે. ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે, છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી. શંકા છે કે વિડીયોગ્રાફી નહીં કરવા પાછળનું કારણ કંઈ અન્ય કોઈ હોઈ શકે કે માત્ર ગઈ ચૂંટણીના આપણને અનુભવો અને આ ચૂંટણીમાં જે ઇલેક્શન ઓફિસર જે રીતે વર્તી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે કાંઈ ગડબડ હોઈ શકે. તો એસપી સ્વામીએ આરોપ લગાવ્યો છે, આચાર્ય પક્ષના એસપી સ્વામીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી અધિકારી જે છે તેઓ પરમિશન નથી આપી રહ્યા, વિડીયો રેકોર્ડિંગની પરમિશન આપવામાં આવી નથી. આચાર્ય પક્ષના એસપી સ્વામીએ આરોપ લગાવ્યો છે ચૂંટણી અધિકારીએ વિડીયોગ્રાફીની પરમિશન આપી નથી, જેને લઈને એસપી સ્વામીએ આરોપ લગાવ્યો. ગઢડા ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણી જે છે તે થોડીક વારમાં શરૂ થશે. આચાર્ય પક્ષના એસપી સ્વામી આરોપ લગાવ્યો છે ચૂંટણી અધિકારી પર. એસપી સ્વામીએ લગાવ્યા છે આરોપ, અહીં વિડીયોગ્રાફીની પરમિશન આપવામાં આવી નથી. અધિકારી દ્વારા મતદાન મથક પર વિડીયોગ્રાફીની આચાર્ય પક્ષે માંગ કરી હતી, પરંતુ પરમિશન આપવામાં આવી નથી. ચૂંટણી અધિકારીએ વિડીયોગ્રાફીની મંજૂરી આપી નથી, જેના કારણે એસપી સ્વામીએ આરોપ લગાવ્યો છે. ગઈ ચૂંટણીમાં પણ આ જ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી હતી.